આધુનિક તેમજ પરંપરાગત કૃષિ જગતની માહિતીથી ભરપૂર એવા કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે અમે જે વિષયો ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે અળસિયાના ખાતરની બનાવટ અને તેનું મહત્ત્વ દર્શક મિત્રો અળસિયા એટલે ખેડૂતોના પાક્કા ભાઈબંધ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ થવાને લીધે જ્યારે અત્યારે આપણા જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે અને સાથે સાથે અળસિયાની સંખ્યા પણ ઘટતી જાય છે અને આપણે આપણા ખેતરની વાત કરીએ તો અળસિયાનું ખેતર અળસિયાનું ખાતર બનાવવા માટેના જો આપણે પ્રયત્નો કરીએ તો ગુણવત્તા અને પ્રાકૃતિક ખાતર તો આપણને પ્રાપ્ત થાય અને ખેડૂત મિત્રોને નફાકારક લાભ પણ પ્રાપ્ત થાય તો આ આ અળસિયાનું ખાતર કેવી રીતે બનાવવું અને કૃષિ ક્ષેત્રે તેનું કેટલું મહત્વ છે તે વિશે માહિતી આપવા માટે અમારા સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડોક્ટર કિંચલ એ તેઓ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી યુનિવર્સિટી ખાતે તેઓ ફરજ બજાવે છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે આપણે વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્યા છે અમારો ફોન નંબર ખાસ નોંધી લેશો અમારો ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ જ્યારે પણ અમારી સાથે ફોન લાઈન થી જોડાવ ત્યારે તમારા ટીવી નો વોલ્યુમ ખાસ ધીમો કરશો જેથી કરીને આપના પ્રશ્નો ને વધુ સરળતાથી સાંભળી શકાય તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ નમસ્કાર શાહ સાહેબ ડી કિનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ જી આજનો વિષય જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે અને દરેક ખેડૂત મિત્રો માટે એવું કહી શકાય કે મહત્વનો વિષય છે અને આપણે અળસિયાના ખાતર વિશે વાત કરી રહ્યા છીએ તો સૌથી પહેલાં નિષ્ણાત તરીકે એ જણાવો કે અળસિયાનું ખાતર એટલે શું શું માર્ગદર્શન આપશો ખેડૂત મિત્રો અળસિયાનું ખાતર એટલે કે કોઈ પણ વિઘટનશીલયુક્ત એટલે કે કોવાઈ શકે એવા પદાર્થમાંથી સેન્દ્રીય કચરામાંથી અળસિયાની મદદથી જે કંઈ પણ ખાતર બને એને અળસિયાનું ખાતર કહેવામાં આવે જે સામાન્ય અન્ય કોઈપણ સેન્દ્રિય ખાતર અથવા છાણિયા ખાતર કરતાં ઉત્તમ પ્રકારનું અને વધુ પોષક તત્વો ધરાવતું ખાતર ગણી શકાય તો આ અળસિયા વિશેની જે અમારી માહિતી ખેડૂત મિત્રોને આપવી હોય તે અળસિયાની કેટલી જાતો છે અળસિયાના ખાતરનો ઉપયોગ થકી કેવા પ્રકારના ફાયદા થાય છે તેની દેહ ધાર્મિક ક્રિયાઓ કેવી છે તેનું કેવી રીતનું બોડી સ્ટ્રક્ચર છે તેના વિશે માહિતી જોઈતી હોય તો આપ શું આપશો ખેડૂત મિત્રો ખૂબ સરસ મજાનો સવાલ છે અળસિયું એટલે સામાન્ય રીતે એ જોવા જઈએ તો એના વિશે અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક ડાર્વિન જણાવે છે કે ઘાટૂટ વગરનું આ અળસ્યું કે જેને આંખ નથી હોતી હાથ પગ કાન એવું કોઈ પણ મગજ કે હાડકાં એવું કશું હોતું નથી એટલે સામાન્ય રીતે આ અળસિયા ઉપર એમ જોવા જઈએ તો અળસિયાની શરીર ઉપર એ સોથી એકસો વીસ પ્રકારની રીંગ હોય છે જેને સેગમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે એની સાથે સાથે અળસિયાના શરીર ઉપર નાના નાના એસ આકારે વાળ હોય છે જે એને ચાલવામાં મદદરૂપ થતા હોય છે અને ખાસ કરી અને આ અળસિયું એ જોવા જઈએ તો લંબ નળાકાર નો એનો આકાર હોય છે જેનો આગલો ભાગ માફ કરશો સાહેબ આપણે અટકવું પડશે આપણે સાથે કોલર મિત્ર જોડાયેલા છે નથુભાઈ આહીર બુટાવદર થી બોલી રહ્યા છે જી નથુભાઈ આપનો પ્રશ્ન જણાવશો હા બેને મારા નમસ્કાર નમસ્કાર જી આપનો પ્રશ્ન જણાવો હા તો આપણે હું પ્રકૃતિ ખેતી કરું છું બરાબર અને આજકાલ પ્રોજેક્ટનો લીડર ગ્રુપ છું હા અને તો આપણે અળસિયાનો ખાડો લંબાઈ પહોળાય ને એમાં શું નાખવું છે અને એ આપણે ઊંડાઈ પહોળાય ને થોડીક માપ સાઈડ આપી દો ખેડૂત મિત્રને જી ખૂબ સરસ પ્રશ્ન છે નથુભાઈ આપનો સર તેમના પ્રશ્નના સંદર્ભમાં શું માર્ગદર્શન આપશો જ્યારે આપણે અળસિયાનું ખાતર બનાવવું હોય તો સામાન્ય રીતે એક મીટર પહોળો બેડ હોવો જોઈએ કે જ્યાં કચરું કે કંઈ પણ આપણે ખાતર પાથરેલું હોય અને જ્યારે આ અળસિયાનું ખાતર તમે બનાવવા માંગતા હોય ત્યારે એમાં જો વાનસ્પતિક કચરો નકામું નિંદામણ કે એનો ઉપયોગ કરતા હોઈએ તો આ થર સામાન્ય રીતે આઠથી દસ સેન્ટીમીટરના હોવા જોઈએ તેની ઉપર છાણ કે છાણની રબડી એ પાંચથી સાત સેન્ટીમીટરની આ રીતે આ થર બનાવો એ સામાન્ય રીતે પિસ્તાલીસથી સાહીઠ સેન્ટીમીટરનો એટલે કે બે ફૂટનો હોવો જોઈએ અને આ થરની લંબાઈ જેટલો છાંયડો હોય એટલા પ્રમાણે અનુકૂળતા પ્રમાણે રાખી શકાય જો સામાન્ય રીતે આપણે 10 મીટર સુધીની પણ લંબાઈ રાખી શકાય પણ તેની ઉપર આપણે છાંડોની સુવિધા કરવી જરૂરી છે અથવા તો જળ નીચે બનાવો તો જ્યાં સુધી છાંડો આવતો હોય કેટલી લંબાઈ રાખી અને તમે આ આળસિયાનું ખાતર બનાવી શકો સર આપણી સાથે અન્ય કોલર મિત્ર પણ જોડાયેલા છે ઇન્દિરાબેન માણાવદર થી બોલી રહ્યા છે જી ઇન્દિરાબેન આપનો પ્રશ્ન જણાવશો હા સૌથી પહેલા તમારું ટીવીનો નું વોલ્યુમ ધીમો કરી દેશો ટીવીનો નું મે મેડમ બંધ છે પણ અમારે મોમેડિયન છે ને એ લોકોની બાંગ થાય છે જી જી આપનો પ્રશ્ન જણાવો

સહાય મળવા પાત્ર હતી જે ચાલુ વર્ષે છે કે નહીં એની તપાસ માટે આપ નજીકના કાં તો ખેતીવાડી ખાતું અથવા બાગાયત ખાતામાં સંપર્ક કરી શકો અન્યથા આપણા ગામમાં ગ્રામ સેવક પણ જો આવતા હોય તો એમનો સંપર્ક કરી અને તમે આ યોજના વિશે એમને જાણકારી મેળવી અને અળસિયાના ખાતર બનાવવાનો લાભ મેળવી શકો જી અત્યારે આપણી સાથે અર્જુનભાઈ રાજપૂત તેઓ સુઈ ગામથી જોડાયેલા છે જી અર્જુનભાઈ આપનો પ્રશ્ન જણાવશો

જેમના માટે જ્યારે અળસિયાનું ખાતર તો તમે તમારા ખેતરમાં બનાવતા હોય તો સૌ તો પાણી ન ભરાઈ રહે એવી ઊંચી જગ્યાએ બનાવવું છાંયડો હોય તેની નીચે બનાવવું અથવા તો જ્યાં ખાતર બનાવતા હોય ત્યાં છાંયડો બને એના માટે નેટ કે આપણા જે કંઈ નકામું કચરું છે એનો ઉપયોગ કરીને છાંયડો કરવો સાથે સાથે અળસિયા એ જમીનમાં નીચે ન ઉતરી જાય એટલા માટે નીચે પાકો થર પણ બનાવવો અથવા તો ઈંટો રેતી નો થર બનાવી અને એની ઉપર ગોરાડું માટી પાથરી દેવી ત્યારબાદ એમાં સામાન્ય રીતે ચીકણી માટી નહીં પણ ગોરાડું માટી પાથરી દો અને પાણીનો છંટકાવ કરો જેથી કરીને અળસિયા નીચે નહીં ઉતરી જાય ત્યારબાદ આપણે અળસિયાના ખાતર બનાવવાની પદ્ધતિ શરૂઆત કરવાની છે એના માટે જે કંઈ પણ કચરો તમારી પાસે છે અથવા ફક્ત જો તમે કચરો ઉપયોગ ન કરવા માગતા હોય અને છાણમાંથી બનાવવા માગતા હોય તો છાણના અગાઉ વાત કરી તેમ એક મીટર પહોળો જમીનથી એ થરથી એક વેંત એટલે આશરે દસ સેન્ટીમીટર ઊંચો અને છાંયડાની અનુકૂળતાની લંબાઈ પ્રમાણેનો તમે બેડ બનાવો એ કચરા ઉપર સામાન્ય રીતે તમે સાતથી દસ દિવસ પાણી અથવા તો છા એક ડોલમાં પાણી અને છાણની રબડી લઈ અને છંટકાવ કરો જેથી આ કચરું ખવાનું શરૂ થઈ જાય ત્યારબાદ એની ઉપર બીજો થર તમે ફરીથી પાંચથી સાત સેન્ટીમીટરનો છાણનો બનાવો ત્યારબાદ એમાં ત્રીજા થરમાં આપણે અળસિયા નાખીએ તે પહેલાં પણ આ છાણના થર ઉપર રોજે જ પાંચથી સાત દિવસ પાણીનો છંટકાવ કરશો જેથી આ છાણમાં જે ગરમી રહેલી હોય એ દૂર થાય અને પછી જ્યારે એમાં આપણે અળસિયા નાખીએ તો અળસિયા મરી ન જાય અને એમાંથી આપણે ખૂબ ઝડપથી સારું ખાતર મેળવી શકીએ આ જ રીતે અળસિયા નાખ્યા બાદ પણ ફરી પાછું કચરાનો થર અને એની ઉપર ફરી પાછો છાણનો થર આ રીતે આશરે દસ દસ સેન્ટીમીટરના આવા ચાર થર બનાવો એટલે ચાલીસ સેન્ટીમીટરથી પચાસ સેન્ટીમીટરના આ થર બનાવી અને એની ઉપર કોથરા કંતાન કે પાનથી ઢાંકી દો અને રોજ પાણીનો છંટકાવ કરો તો આપણને આ અળસિયાનું ખાતર સામાન્ય રીતે સિત્તેરથી નેવ દિવસમાં તૈયાર થઈ જાય અને આપણને સારું ગુણવત્તાયુક્ત અળસિયાનું ખાતર મળી શકે ખૂબ સરસ સર મહત્વની માહિતી આપી દર્શક મિત્રોને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે દર્શક મિત્રો અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ દર્શક મિત્રો વિરામભાદ આપશોનું હાર્દિક સ્વાગત આજનો વિષય છે અળસિયાના ખાતરની બનાવટ અને તેનું મહત્વ અમારા દર્શક મિત્રોના ખૂબ સારા એવા પ્રમાણમાં ફોન કોલ્સ આવી રહ્યા છે અત્યારે આપણી સાથે વિરમભાઈ બામણિયા આપણી સાથે જોડાયેલા છે જી વિરમભાઈ આપનો પ્રશ્ન જણાવશો બે આપણે અળસિયાના ખાતર બનાવવાની શરૂઆત કરવી હોય તો કઈ રીતે એમાં કેટલા અળસ્યા હોય જી આપનો પ્રશ્ન ફરીથી એક વખત જણાવશો વિરમભાઈ

એક મીટર ઊંચો અને દસ મીટર લાંબો આ બેડ બનાવેલો હોય તો એમાં આશરે પંદરસોથી બે હજાર નંગ અળસિયા જોઈએ અથવા તો દોઢ કિલોથી બે કિલો અળસિયા જોઈએ અને એક વખત આ અળસિયા તમે લાવો પછી અળસિયા એની મેતે કુદરતી રીતે એની સંખ્યા વધે છે એટલે તમે એના એ જ સામાન્ય રીતે એનામાંથી જ ફરી વખત આપણે ખાતર બનાવવા માટે એ જ અળસિયાનો અથવા તો એ બીજા ઈંડાને અને એના

અને એમાં અલગ અલગ અળસિયા નાખવા પડે અને કેટલા દિવસે અળસિયા ખાતર બની રહે જી ખૂબ સરસ પ્રશ્ન છે દિનેશભાઈ આપનો ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ સર આ પ્રશ્નના સંદર્ભમાં શું કહેશો ખેડૂત મિત્ર સૌપ્રથમ તો નમસ્કાર ખૂબ સારો પ્રશ્ન તમે કર્યો છે અગાઉ વાત કરી તેમ તમે જ્યારે વર્મી બેડમાં આ અળસિયાનું ખાતર બનાવો છો તો સામાન્ય રીતે એક બેડમાં દોઢથી બે કિલો અળસિયા જોઈએ અથવા તો આપણે સામાન્ય રીતે એવું ગણી શકાય કે એક ટનથી દોઢ ટન આપણી પાસે છાણિયું ખાતર અથવા કચરો હોય તો એમાં દોઢથી બે કિલો અળસિયાનો વપરાશ કરવો પડે અને આ વપરાશ કર્યા પછી આ વર્મી બેડમાં સામાન્ય રીતે સિત્તેરથી નેવ દિવસની અંદર આ અળસિયાનું ખાતર તૈયાર થઈ જતું હોય છે વરમી બેડમાં તમારે જ્યારે ખાતર બનાવવું હોય ત્યારે તમારો બીજો સવાલ હતો કે એક સાથે કેટલો આપણે ખાતર બનાવી શકાય તો સૌ તો તમે શેમાંથી બનાવવા માગો છો એમાં જે કંઈ પણ નકામો કચરો વાપરવા માગતા હોય અથવા તો છાણિયું ખાતર વાપરવા માગતા હોય તો એ તમારી પાસે કેટલું ઉપલબ્ધ છે એના આધારે તમે આ અળસિયાના ખાતરના બેડ બનાવી શકો એટલે કે આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે તમારી પાસે જો ચાર ટન જેટલું છાણિયું ખાતર હોય તો તમે બેથી ત્રણ અળસિયાના બેડમાં આ છાણિયું ખાતર ભરી અને અળસિયાનું ખાતર બનાવી શકાય જી સર આપણે અગાઉ વાત કરી કે કે અળસિયાને ખેડૂતના મિત્ર કહેવામાં આવે છે ને આપણે સૌ જાણીએ છીએ પણ ખરા કે સામાન્ય ભાષામાં પણ આપણે વાતચીત કરતા હોઈએ તો પણ એવું કહેતા હોઈએ છીએ કે કે અળસિયા ખેડૂતના ખૂબ સારા એવા મિત્ર છે તો એ શા માટે કહેવામાં આવે છે ને એક વિષય નિષ્ણાંત તરીકે આપ શું માર્ગદર્શન આપશો ખેડૂત મિત્રોને જણાવું કે વર્ષોથી આપણા ધરતીમાં અળસિયા રહેલા છે એને આપણા ખેડૂતનો મિત્ર કહ્યું છે સામાન્ય રીતે અળસિયા એ અહિંસક છે અને તે ખૂબ જ નિષ્ઠાથી પોતાનું કામ કરે છે અગાઉ વાત કરી તેમ અળસિયા એ જમીનમાંથી જમીનની સપાટી તરફ આવે છે એટલે નાના છિદ્ર પાણી અથવા તો કાણા પાણીને જમીન ઉપર આવે છે એ જે કંઈ પણ આ જમીનમાં ઉપર આવે ત્યારે એ જમીનમાંથી સેન્દ્રિય કચરો કે ખાતર જે કંઈ પણ ખાતા હોય એ ઉપર આવીને હગાડ સ્વરૂપે આપણને ખાતરના રૂપમાં બહાર આપે છે બરાબર અને પછી એ પાછું અળસ્યું એ જ રસ્તા એ પાછું ન જતા

ને બીજા નંબર માં જેની પાસે પશુપાલન જગ્યાએ બીજું શું શું યુઝ કરી શકાય ને એ માર્ગદર્શિકા આપી તો બધા પશુપાલન હોતા નથી ને અત્યારે પશુપાલકો કોઈ ઘણા રાખવા માંગતા નથી જમીન હોય છે ઘણી વખત એમ થાય કે સારું ફ્રૂટ ને બનાવવા માટે આપણે કરવાનું બાર ચૌદ એકર ગુફા આપણે ઘર પાસે એનું થોડુંક બનાવીએ તો કઈ રીતે બનાવી શકાય એનો એક હળસ્ય વિશેનો ખાસ માર્ગદર્શિકા આપો

આપણે જ્યારે પણ આપણે જે કંઈ પણ ખેતી પાકો લઈએ છીએ એમાં જે કંઈ પણ વનસ્પતિ કચરો વધ્યો હોય અથવા તો છોતરા વધ્યા હોય અત્યારે તો ઘણા ખેડૂતો એવા પણ છે કે આપણે રોજબરોજ જે દૈનિક શાકભાજી ખાવામાં ઉપયોગ કરીએ છીએ તો એના છાલનો ઉપયોગ કરીને અથવા આપણા આજુબાજુ ગામમાં કે જ્યાં શાકભાજી હોય એપીએમસી હોય જ્યાં શાકભાજી એકઠું થતું હોય તો એના જે કંઈ પાંદડા મળ્યા હોય આવી બધી જ વસ્તુઓમાંથી આપણે અળસિયાનું ખાતર બનાવી શકાય જેથી કરીને જે પશુપાલક પાસે અથવા તો જે ખેડૂત પાસે ગાયની કે પશુઓની સંખ્યા એક બે હોય તો આમાં ચાલીસથી પચાસ ટકા જેટલું છાણ અને સાહીઠ ટકા જેટલું આ વનસ્પતિક કચરો નકામો કચરો નિંદામણ ઘાસ આ બધાનો ઉપયોગ કરી અને આપણે ખૂબ સારું અળસિયાનું ખાતર બનાવી શકીએ અને બીજો તમારો સવાલ હતો કે આમાં કયા પ્રકારના અળસિયા હોય તો સામાન્ય રીતે જ્યારે આ અળસિયાનું ખાતર બનાવવું હોય ત્યારે ત્રણ જાતના અળસિયાનો આપણે ઉપયોગ કરી શકીએ પહેલાં નંબર છે યુરિલસ યુજીની નામના અળસિયા છે બીજી એવી જાત છે કે જે ઇસીનિયા ફટીડાના નામે ઓળખાય છે અને ત્રીજી જાત છે પેરિયાનોક્સિક્સ એક્સાવેટા આ ત્રણ અળસિયાની જાત છે આ ત્રણમાંથી જે પણ તમને નજીક તમારી આજુબાજુના વિસ્તારમાં મળતી હોય એનો એ અળસિયાનો ઉપયોગ કરીને તમે આ અળસિયાનું ખાતર બનાવી શકો આ અળસિયા એવા હોય છે કે સામાન્ય રીતે એ છાણ પણ ખાતા હોય છે અને કચરું પણ ખાતા હોય છે તો એમાંથી આપણે ખૂબ સારું ખાતર બનાવી શકાય અને ત્રીજો તમારો પ્રય પ્રશ્ન હતો કે આ અળસિયામાં ખાતર સામાન્ય રીતે આપણે નેવું દિવસમાં એટલે વરસમાં ત્રણથી ચાર વખત આપણે બનાવી અને દરેક સિઝન બરાબર કે ચોમાસુ શરૂ થતા પહેલા ચોમાસાના પાકમાં શરૂ શિયાળાના પાકમાં ઉનાળો શરૂ થતા પહેલા ઉનાળાના પાકમાં વાપરી અને આપણે ગુણવત્તા સભર સારું ઉત્પાદન મેળવી શકાય જી ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી સર આપણે દર્શક મિત્રો કિંજલ સર પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ દર્શક મિત્રો વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે અળસિયાના ખાતરની બનાવટ અને તેનું મહત્વ અમારા દર્શક મિત્રો ખૂબ જ જાગૃત છે અને ખૂબ સારા એવા પ્રમાણમાં ફોન કોલ્સ આવી રહ્યા છે આજના વિષયના સંદર્ભમાં અત્યારે આપણી સાથે જોડાયેલા છે મનીષભાઈ તેઓ ભાભરથી બોલી રહ્યા છે મનીષભાઈ આપનો પ્રશ્ન જણાવશો મનીષભાઈ અમે આપણે સાંભળી રહ્યા છીએ આપનો વિષયને સંબંધિત પ્રશ્ન જણાવશો લાગે છે છે સંપર્ક કપાઈ ગયો સર આપણે વધુ ચર્ચા આગળ કરીએ કે કે જ્યારે અળસિયાનું હોય કે જે ખેડૂત મિત્રો કેળસિયાનું ખાતર બનાવવા માંગે છે તો જે પ્રારંભિક તબક્કામાં કઈ કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ તે અંતર્ગત શું માર્ગદર્શન આપશો જે ખેડૂત મિત્રો અળસિયાનું ખાતર બનાવવા માંગતા હોય અથવા તો હાલમાં બનાવતા હોય તેને ચાર પાંચ અગત્યની બાબતોને ખાસ કાળજી રાખવી જોઈએ સૌપ્રથમ તો એ છાંયડામાં બનાવવું જોઈએ આ અળસિયાનું ખાતર બનાવે ત્યારે ખેડૂત મિત્રો એ વર્મી બેડમાં જ્યાં અળસિયાનું ખાતર બનાવી છે ત્યાં ચાલીસથી પચાસ ટકાનો ભેજ હોવો જરૂરી છે અને તેનું તાપમાન વીસથી ત્રીસ ત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ જળવાઈ રહે એ પ્રમાણેનું કામ કરવું જોઈએ જેના માટે આપણે સામાન્ય રીતે રોજે જ પાણીનો છંટકાવ કરવો જોઈએ અથવા તો જ્યારે ગરમીના દિવસો હોય તો દિવસમાં તમે બે વખત પણ પાણીનો છંટકાવ કરી શકો છો સાથે સાથે ખેડૂત મિત્રો ખાસ કરી અને એને આપણે લાલ કીડી છે ઉંદર છે બતકા છે અથવા તો કૂતરા છે બિલાડાથી બચાવવું જોઈએ જ્યારે ત્રીજી બાબત છે કે એમાં જ્યારે અળસિયાનું ખાતર બનાવો ત્યારે ઉપર કંઈક સણના કોથળા અથવા તો નકામી વસ્તુ અથવા તો કેળના પાન નળેરીના પાન આવાનો ઉપયોગ કરીને ઢાંકેલું રાખવું જેથી કરીને પશુ પક્ષી ત્યાં બેસે નહીં અને અળસિયાને ખાઈ ન જાય એની સાથે સાથે ખેડૂત મિત્રો એ પણ ધ્યાન રાખવું કે એને સતત અવલોકન કરતાં રહેવું ક્યારે અળસિયાનું ખાતર તૈયાર થઈ ગયું છે એ પણ જાણતા રહેવું અને એને આપણે પશુ પક્ષીએથી પણ બચાવવાના પ્રયત્નો કરવાના છે આ રીતે જ આપણે અળસિયાનું ખાતર બનાવીએ તો આટલી બાબતોની કાળજી લઈએ તો આપણે ઝડપથી એને સારું અળસિયાનું ખાતર મેળવી શકાય ખૂબ સરસ સર મહત્વની માહિતી આપી સર આપણે આ પ્રશ્નના ઉત્તરમાં આપણે એ જણાવ્યું કે અળસિયાનું ખાતર બનાવતી વખતે તેને કોથળાથી ઢાંકવામાં આવે છે પરંતુ તેને કોથળાથી ઢાંકવાનું કારણ શું સામાન્ય રીતે અળસિયાનું ખાતર કોથરામાંથી ઢાંકવા માટે બે મુખ્ય કારણો છે એક તો એને કોઈ પશુ પક્ષી કે કૂતરા બિલાડા નુકસાન ન કરે બીજું ઢાંકેલું રાખ્યું હોય એટલે સીધો સૂર્યપ્રકાશ ન પડે અને સીધો સૂર્યપ્રકાશ ન પડે તો એમાં ભેજ લાંબો સમય સુધી જળવાઈ રહે અને એ સૂર્ય સીધો પ્રકાશ પડવાના ન લીધે અંદર અંધારા જેવું રહે એટલે અળસિયા સામાન્ય રીતે અંધારામાં અથવા તો સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં ખૂબ સરળતાથી ખૂબ ઝડપથી કામ કરતા હોય છે બરાબર એટલે એ એટલે ભેજનું પ્રમાણ સચવાઈ રહેવું જોઈએ હા એટલે ભેજનું પ્રમાણ પ્રમાણ પણ એમાં સચવાઈ રહે અને તાપ ન લાગવાથી અળસિયા ખૂબ ઝડપથી કામ કરે એટલે આપણને વહેલું ખાતર તૈયાર થાય બરાબર એ એના લીધે આપણે એને ઢાંકી રાખતા હોઈએ છે જી ખૂબ સરસ સર માહિતી આપી હવે આ જે અળસિયાનું ખાતર એક ખેડૂત મિત્રોએ બનાવવાની પ્રોસિજર કરી દીધી પરંતુ તેઓને ખબર કેવી રીતે પડે કે આ અળસિયાનું ખાતર તૈયાર થઈ ગયું છે બહુ સરસ મજાનો સવાલ છે સામાન્ય રીતે અળસિયાનું ખાતર જ્યારે તૈયાર થઈ જાય ત્યારે એનો કલર બદલાઈ જતો હોય છે એટલે એ ઘેરા ભૂખરા રંગનું અથવા કલ કલર કથ્થઈ કલરનું આપણને જોવા મળે બીજા નંબરે આપ ખેડૂત મિત્રો તમે જાણી શકો કે એ નાની નાની ચાની ભૂકી જેવા દાણા તૈયાર થઈ જતા હોય છે ત્રીજા નંબરે જે અળસિયાનું ખાતર આવું જ્યારે તૈયાર થઈ જાય અને તમે હાથમાં એને ઉપાડો અને એને લાડુઓ બનાવવાની કોશિશ કરો તો એ લાડુઓ બની જાય અને એને છોડી દો તો એ છૂટી પણ જાય અને હાથમાં બિલકુલ ચોટે નહીં અને એને સૂંઘી જુઓ એને એને સ્મેલ લઈ જુઓ તો એમાંથી ગંધ ન કે દુર્ગંધ ન આવે તો આ ખાતર એ અળસિયાનું ખાતર તૈયાર થઈ ગયું છે એવું આપણે માની શકાય જી તો સર આ અળસિયાનું ખાતર એક વખત તૈયાર થઈ ગયું પરંતુ જ્યારે તેનું કલેક્શન કરવું હોય કે જેને જે તે પદાર્થની અંદર તેને ઠાલવવું હોય તો તે કેવી રીતે ઠાલવી શકાય ખેડૂત મિત્રો જ્યારે અળસિયાનું ખાતર તૈયાર થઈ જાય અગાઉ વાત કરી તે પ્રમાણે એકદમ પોચું ભરભરું અને કલરો ઘેરા કથ્થઈ કલરનું થઈ જાય ચાની ભૂકી જેવું તૈયાર તૈયાર થઈ જાય એટલે આપણે અગાઉ વાત કરી હતી કે રોજ આપણે પાણી આપવાનું છે તો આવા સમયે આપણે પાણી આપવાનું બંધ કરી દેવાનું ચાર પાંચ દિવસ કે સાત દિવસ પાણી આપવાનું બંધ કરી દેશો એટલે ઓટોમેટિક અળસિયા નીચેની તરફ જશે ત્યારબાદ પાંચ સાત દિવસ પછી એને આપણે હાથથી એને ઢગલા બનાવી દેવાના અને એ ઢગલા બનાવી અને એને આપણે ચારી લેવાનું છે એને ચારવા માટે સામાન્ય રીતે અત્યારે બજારમાં ચારણા પણ મળે છે અને જો એમાં ખર્ચ ન કરવો હોય તો આપણે મકાન બનાવીએ ત્યારે રેતી ચારતા હોય એવી ચારણી લાવી દઈએ જારી લાવી દઈએ અને એમાં નાખી દઈએ તો ખાતર ચરાઈને નીચે આવી જાય અને અળસિયા ઉપર જ રહી જાય જેને આપણે ફરીથી અળસિયાના ખાતર બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય તો આ રીતે આપણે અળસિયાનું ખાતર મેળવી શકાય છે જી સર વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે આપનો વિષયના સંદર્ભમાં દર્શક મિત્રોને સંદેશ આપવો હોય તો શું કહેશો આપ ખેડૂત મિત્રોને મારો ટૂંકમાં સંદેશ એ છે કે અળસિયાનું ખાતર બનાવવું હાલના તબક્કે ખૂબ જરૂરી છે અગાઉ ચર્ચા થઈ તેમ દિવસે દિવસે પશુઓની સંખ્યા ઘટતી જાય છે જમીનની ફળદ્રુપતા પણ ઘટતી જાય છે ત્યારે એને સુધારવા માટે વધુ ઉત્પાદન લેવા માટે ગુણવત્તા સવારું ઉત્પાદન લેવા માટે જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધારવા માટે આપણે અળસિયાનું ખાતર બધા જ પાકોમાં વાપરી શકીએ અને દરેક સિઝનમાં વાપરી શકીએ જેથી કરી અને આપણે રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડી અને જમીનની ફળદ્રુપતા આપણે સાચવી અને વધુ ઉત્પાદન મેળવી શકાય જી સર આપે ખૂબ સરસ માહિતી આપી આપણે આપણે સ્ટુડિયોમાં આપનો ખૂબ ખૂબ ધન્યવાદ જી દર્શક મિત્રો કંજલ માહિતી આપી ખાતર અને તેની બનાવટ અને તેના મહત્વ માહિતીનો મહત્વનો સદુપયોગ કરશો આર્થિક સુખાકારીમાં વધારો થાય તેવી જ અભ્યર્થના સમક્ષ રજા લઈએ તે પહેલા આગામી વિષય આપને જણાવી દઈએ આગામી તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના ના રોજ સાંજે પાંચ ને ત્રીસ મિનિટે આપ જે વિષય નિહાળી શકશો તે વિષય છે બાગાયતી પાકોમાં હાઇડ્રોપોનિક્સની જરૂરિયાત દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિષય નવી માહિતી સાથે ત્યાં સુધી પાલને રજા આપશો નમસ્કાર